जूनागढ़ जिल्लाना मांगरोळना घेड़ पंथक में फरी एक वक्त ओजत नदी में पूर आव्या छे अने तेना कारणे घेड़ पंथकना अनेक गामों संपर्क विहोणो थया हता। रविवारे भारे वरसादथी ओजत पादर सांभळी थई नदीओ गांडीपुर बनता फरी एक वक्त मांगरोळ घेड़ पंथकने માં પાણી ફરી વળતા અને બેટમાં ફેરવાઈ ગયા હતા તમામ ગામો। જૂનાગઢ વિસ્તારમાં વરસતા વરસાદમાં માંગરોળ ઘેડ પંથકમાં પાણી ફરી વળતા જેથી ફરી એકવાર માંગરોળ ઘેડ પંથક સંપર્ક વિહોણા બન્યા હતા। ઓસા ફૂલરામાં બગસરા ઘેડ સામરડા અંતરપુર સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાનું માંગરોળ તાલુકાનું ઓસા ઘેડ ગામ છે। અમારે વિસાવદર કાલની તારીખમાં જે ઉપરવા છે અતિ ભારે વરસાદ થયો છે, એના કારણે જે ઓજત નદીમાં પાણી આવ્યું છે। આ નદીમાં પાણી આવવાથી અમારે જે ઓજત નદીના સંરક્ષણ પાળા છે એ વારંવાર તૂટી જવાથી જે સીમ વિસ્તાર છે એમાં સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। આના કારણે જે અમારે મગફળી છે, સોયાબીન છે, કપાસ છે એ ફરી વખત પાણીમાં ગરકાવ થયા છે અને સંપૂર્ણ પાક નિષ્ફળ થવાની સંભાવના છે। અને આના આ જે પાણીના કારણે અમારે જે પશુપાલન છે એનો ઘાસ સારો છે એમાં બી પાણી ફરી વળ્યા છે। પશુપાલન માટે બી થોડીક મુશ્કેલી ભીતી રહી છે અને અમારે જે મેડિકલ ઇમરજન્સી કોઈ આવે તો આ ફક્ત ને ફક્ત એક જીસીબીના સહારે એક ગામથી બીજે ગામ જવું પડે છે અને આ સંપૂર્ણપણે રસ્તા બધા બ્લોક થઈ ગયા છે। ઈડરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને લોકોને ભારે હાલાકીનો સામનો કરતો હતો। ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાતા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। હાઈવે પર પાણી ભરાતા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। હિંગળાજ ગામ પાસે વધુ પાણી ભરાતા તે રસ્તો વન વે કરી દેવામાં આવ્યો હતો।